ભાગીદારીના લક્ષણો એમાં પહેલું છે કરારથી અસ્તિત્વમાં. આજે ભાગીદારી પેઢી છે ફરજિયાત કરારથી અસ્તિત્વમાં આવે છે. કરાર બે રીતના હોય છે, મૌખિક અને લેખિત. પરંતુ લેખિત કરાર એ વધુ હિતાવહ અને ઈચ્છનીય છે, કેમ કે ભવિષ્યમાં કંપનીમાં ભાગીદારો વચ્ચે કંઈ પણ અણબનાવ કે કંઈ પણ અંદર મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય તો આ લેખિત કરારના આધારે તેમનું સોલ્યુશન આવી શકે છે. એટલા માટે લેખિત કરાર વધુ ઈચ્છનીય અને હિતાવહ છે. બીજું છે નફાનો હેતુ. આ જે ભાગીદારો ભેગા થાય છે નવી પેઢીની સ્થાપના કરવા, એમનો મુખ્ય હેતુ નફાનો હોય છે. નફા વગર કોઈ પેઢી અસ્તિત્વમાં આવતી નથી. ત્રીજું છે કાયદેસરનો ધંધો. આ જે પેઢી અસ્તિત્વમાં આવશે એ કાયદેસરનો ધંધો ચલાવવા માટે જ અસ્તિત્વમાં આવે. યાદ રાખો, જે ગવર્મેન્ટ કાયદા વિરુદ્ધ કંઈ પણ કાર્ય કરવા માટે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવે નહીં. જેમ કે ગુજરાતમાં દારૂબંધી છે તો કોઈ પણ ભાગીદારી પેઢી ભેગા થઈને દારૂનો ધંધો કરી શકે નહીં. એવા ઘણા બધા છે. ટૂંકમાં જે કાયદેસરનો ધંધો હોય એ જ ચલાવવા માટે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી છે. નંબર ચાર છે એકબીજાનો એજન્ટ. હવે ભાગીદારી પેઢીમાં જેટલા પણ ભાગીદારો છે એ ભાગીદારો એકબીજાના એજન્ટ છે, પ્રતિનિધિ છે. એનો શું મતલબ છે? એક ભાગીદારે કંઈક કામ કર્યું અને એને જે નુકસાન થયું એ નુકસાન બાકીના ભાગીદારોએ પણ ભોગવવું પડે. જેમ કે ત્રણ ભાગીદારો છે, આજુ બાજુ અને કાજુ. આ ત્રણ ભાગીદારોમાંથી ખાલી બિઝનેસ ચલાવે છે કાજુ, બાકીના બે જણ વહીવટ કરે છે, બિઝનેસ ચલાવતા નથી. બસ ખાલી ક્યારેક મહિનામાં છ મહિનામાં આવે ને બસ પૂછે લાવો કેવું બિઝનેસ લાવો, પોતે હિસાબ મારે. પણ કાજુએ કંઈ પણ ગોટાળો કર્યો, કંઈ પણ થર્ડ પાર્ટી નુકસાન થયું અને એ પોતા એમ કે હું કશું આપું નહીં, મને તો જાણીએ નહીં, તો બાકીના બે ભાગીદારો પણ આના માટે જવાબદાર છે. એટલે કહેવાનો મતલબ ત્રણે ત્રણ એકબીજા માટે સંલગ્ન, એકબીજાને પ્રતિનિધિ છે. એટલે કોઈ પણ એક વ્યક્તિ દ્વારા કે બે વ્યક્તિ દ્વારા કંઈ પણ કામ થાય તો એને ત્રીજો વ્યક્તિ નથી, છતાં પણ એ ભાગીદારી પેઢીમાં છે તો એને પણ એ વસ્તુ લાગુ પડે. એટલે એકબીજાના પ્રતિનિધિ એજન્ટ છે, યાદ રાખવાનું. પછી છે પાંચ નંબર સભ્ય સંખ્યા. હવે ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા કેટલા ભાગીદાર અને વધુમાં વધુ કેટલા ભાગીદાર એ ખાસ વધારે, કેમ કે બોર્ડના અંદર પરીક્ષામાં એમસીક્યુએસમાં આવે છે. યાદ રાખજો, ભાગીદારમાં ઓછામાં ઓછા બે જણ જોઈએ. એક જણો તો ભાગીદાર કહેવાય ના કહેવાય, એ વ્યક્તિક માલિકી કહેવાય. તો ઓછામાં ઓછા બે ભાગીદાર જોઈએ, વધારેમાં વધારે 100. 2013ના કંપની ધારા મુજબ વધારેમાં વધારે 100 જોઈએ. પરંતુ 2014ના કંપની નિયમમાં ફેરફાર કરીને મહત્તમ સંખ્યા 50 કરવામાં આવી છે. એટલે હાલમાં શબ્દ હાલના અંદર ભાગીદારોની મહત્તમ સંખ્યા 50. પરીક્ષામાં યાદ રાખવાનું, 2013 કંપની ધારા મુજબ 100 અને 2014ના નિયમ